નમસ્કાર દર્શક મિત્રો, ચિત્રલેખા ડોટ કોમ ની આ વિશેષ શ્રેણીમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આ શ્રેણીમાં આપણે જુદા જુદા ક્ષેત્રના અનેક જાણીતા લોકો પાસેથી લોકડાઉનના સમયગાળા દરમિયાન એમના ક્ષેત્રની કેટલીક ખાસ વાતો, લોકડાઉનની અસર અને લોકડાઉન પછી શું થશે એ વિશેની વાતો કરતા આવ્યા છીએ. આજે વાત કરવી છે આપણે એજ્યુકેશન સેક્ટરની, શિક્ષણ ક્ષેત્રની. આવા સમયગાળામાં શિક્ષણ જગતના શું છે હાલચાલ એ વિશે વાત કરવા માટે આજે આપણી સાથે વડોદરાની નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન, વડોદરા મેરેથોનના આયોજક અને જાણીતા એજ્યુકેશનિસ્ટ તેજલ અમીન આપણી સાથે છે. તેજલબેન, આપનું સ્વાગત છે ચિત્રલેખા ડોટ કોમ ની આ વિશેષ શ્રેણીમાં. થેન્ક યુ તેજલબેન. તેજલબેન, સૌપ્રથમ તો અમને જણાવો ને કે જે રીતે માર્ચ અને એપ્રિલ આ સમયગાળો આપણા માટે એકદમ ક્રુશિયલ હોય છે, એક્ઝામ્સ, એનું ઇવેલ્યુએશન, પરિણામોની તૈયારી કરવી, આખા બધા શેડ્યુલ ખોરવાઈ ગયા છે, શું ઓવરઓલ કેવી હાલત છે એજ્યુકેશન સેક્ટરમાં, શું ચાલી રહ્યું છે અત્યારે? કોરોના લીધે, COVID-19 લીધે જે બધું જ આખી દુનિયામાં જે ખોરવાઈ ગયું છે તંત્ર, એમાં એજ્યુકેશન સેક્ટરમાં પણ એની ખૂબ જ મોટી અસર આવી છે. પરીક્ષાઓ તો નથી જ લેવાઈ, માસ પ્રમોશન થઈ ગયા, સેન્ટ્રલ બોર્ડની બી પરીક્ષાઓ થઈ ગઈ છે, અમુક બાકી છે. એના પરિણામો માટેની જે પેપર ચેકિંગ ને બધાની પ્રક્રિયા છે ગુજરાત બોર્ડની બી, એ બી અત્યારે તો અમુક જગ્યાએ ચાલુ થઈ છે, પણ એના બી હજુ ક્યારે પૂરી થશે અને રિઝલ્ટ આવશે એની કોઈ જ અત્યારે ખબર નથી. અમારું જે ઇન્ટરનેશનલ બોર્ડ છે, નવરચનાની એક સ્કૂલમાં ઇન્ટરનેશનલ બોર્ડ ચાલે છે, એ લોકોએ તો એમ કહ્યું કે 12મા ધોરણની પરીક્ષા તમે તમારા ઇન્ટરનલ એસેસમેન્ટ પ્રમાણે જ એના રિઝલ્ટ આપી દેવાના, એ પરીક્ષા જ નથી થવાની, આ ઇન્ટરનેશનલ પરીક્ષા છે. યુનિવર્સિટીમાં બી આ જ હાલત છે. છતાંય મારું એવું માનવું છે કે એજ્યુકેશન સેક્ટરને સૌથી ઓછો ધક્કો લાગ્યો છે એવું મારું માનવું છે. આ સેક્ટર એક એવો છે કે ટેકનોલોજીને લીધે જે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ અવેલેબલ હતા અને નતા વપરાતા, એ હવે વપરાતા થયા છે. અને મને બહુ આનંદ છે કે આટલી બધી ગંભીર પરિસ્થિતિમાં બી શિક્ષકો, પ્રિન્સિપલો, ફેકલ્ટી ડીન્સ, ફેકલ્ટી મેમ્બર્સ, આ બધાએ ડિજિટલ પ્લેટફોર્મ બહુ જ જલ્દી અપનાવ્યું, પોતે શીખી ગયા, બાળકો બી શીખી ગયા. અને મારા હિસાબે 50-60% લર્નિંગ તો અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સમાં તો ચાલી જ રહ્યું છે. આ એક આપણા બધા માટે બહુ ખુશીની વાત છે. જી તેજલબેન, આ એક પોઝિટિવ સાઇન છે કે જે ટૂલ્સ અવેલેબલ હતા પણ સમહાઉ આપણે ત્યાં એનો એટલો એક્સટેન્સિવ ઉપયોગ નહોતો ડિજિટલ લર્નિંગ. જેને કહેવાય ને કે આ સંજોગોએ આપણને ફરજ પાડી અને આપણે એનો ઉપયોગ કરવા માટે પ્રેરાયા. આ સમયગાળામાં આપણે જોયું છે કે અનેક યુનિવર્સિટીઝ, વચ્ચે વાત આવી કે હાર્વર્ડ યુનિવર્સિટી 70 જેટલા નવા કોર્સિસ ઓનલાઈન ઓફર કરી રહી છે, બીજા બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે એ પણ નાના શોર્ટ ટર્મ કોર્સિસ ઓફર કરી રહ્યા છે. આપના મતે આ વિદ્યાર્થીઓ માટે, આપણા સ્ટુડન્ટ્સ માટે કેટલું ઉપયોગી છે આ બધા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી જે રીતે ઓનલાઈન કોર્સિસ ઓફર કરી રહી છે, આપના મતે શું કરવું જોઈએ વિદ્યાર્થીઓએ? શુડ ધે ગો ફોર ઇટ ઓર કે એમણે સ્થાનિક સ્કૂલો અને પહેલામાં જે લર્નિંગ અપાયેલું છે એને પણ વળગી રહેવું જોઈએ? મારા હિસાબે આ એક, જો ટીચરને રિપ્લેસ કરવો સ્કૂલો લેવલે તો બહુ જ મુશ્કેલ છે. યુનિવર્સિટીની સિચ્યુએશન અને સ્કૂલોની સિચ્યુએશનમાં થોડોક ફરક છે, કારણ કે સ્કૂલમાં શિક્ષકનો બહુ મોટો ફાળો હોય છે, બહુ મોટો રોલ હોય છે ડિજિટલ લર્નિંગમાં પણ. એટલે સ્કૂલોની વાત કરીએ તો સ્કૂલો માટે તો મને લાગે છે કે અત્યારે ના હાલમાં જે આપણે જે ઝૂમ પ્લેટફોર્મ વાપરી રહ્યા છે, એવું ગૂગલનું પ્લેટફોર્મ છે, એવું માઇક્રોસોફ્ટનું પ્લેટફોર્મ છે, આ બધા પ્લેટફોર્મ્સ પર શિક્ષકો પોતે જે ક્લાસીસ લઈ રહ્યા છે અને બધી જ જાતનું લર્નિંગ થાય છે, સબ્જેક્ટ્સનું લર્નિંગ થાય છે, અમારે ત્યાં તો પરફોર્મિંગ આર્ટ્સ બી ચાલે છે, કાઉન્સેલિંગ બી ચાલે છે,
હવે તો આપણા સીબીએસઈ નું બી એક પ્લેટફોર્મ, એક સોફ્ટવેર છે જેમાં વર્ચ્યુઅલ લેબ્સ કરી શકો, તો સ્કૂલોમાં કેમિસ્ટ્રી ફિઝિક્સની લેબ્સ બી થવા માંડી છે. તો સ્કૂલો માટે તો મને લાગે છે કે એકદમ કમ્પ્લીટલી ઓનલાઈન લર્નિંગ કદાચ એટલું એડવાન્ટેજિયસ ના થાય. યુનિવર્સિટીઝ માટે એક મેચ્યોરિટી છે, પોતાને લર્નિંગ કેવી રીતે કરવું એની સૂઝ છે 18 વર્ષ પછીના જે આપણા વિદ્યાર્થીઓ છે એમને, તો એમના માટે આ ઘણા બધા કોર્સેસ છે એનો એમને તક લેવી જોઈએ. કોર્સેરા ને ઘણા બધા મોટી યુનિવર્સિટીઝ, આપે કહ્યું એમ હાર્વર્ડ ને બધાએ બી અમુક એમના ચાર્જેબલ કોર્સિસ બી અત્યારે ફ્રી કરી દીધા છે. તો અત્યારે ઘરે બેઠા બને એટલા વધારે કોર્સિસ લઈ અને પોતાનું નોલેજ અપગ્રેડેશન, સ્કિલ અપગ્રેડેશન કરે તો એ એમને ભવિષ્યમાં ખૂબ જ કામ લાગશે. જે તેજલબેન આપે બહુ સાચી વાત કરી કે ઓફકોર્સ ડિજિટલ લર્નિંગ, જે કન્વેન્શનલ લર્નિંગ છે આપણું, ખાસ કરીને સ્કૂલોમાં પ્રાઇમરી કે સેકન્ડરી ને હાયર સેકન્ડરીમાં તો સ્થાન ન જ લઈ શકે, કારણ કે ટીચર્સનો એવો કોઈ વિકલ્પ આપણે ન ઉભો કરી શકીએ. બહુ સાચી વાત છે આપની. પણ જે રીતે આ કોરોનાની આફતે આપણને ડિજિટલ લર્નિંગ ઓફકોર્સ અવેલેબલ હતું, પણ આપણે એને એટલું એક્સપ્લોર નહોતું કર્યું. જે રીતે અત્યારે એક્સપ્લોર થઈ રહ્યું છે, આપણે આપ જુઓ છો કે ચારે તરફ અત્યારે વેબિનાર્સ ની બોલવાલા છે, બધા જ લોકો કોર્પોરેટ થી માંડીને એજ્યુકેશન સેક્ટર થી માંડીને સોશિયલી પણ બધા કનેક્ટ થવા માટે ઓનલાઈન ટૂલ્સ અનેક પ્રકારના યુઝ કરવા લાગ્યા છે. આપને લાગે છે કે ભવિષ્યમાં પણ જ્યારે બધું પૂર્વવત થઈ જશે એ પછી પણ આ ઓનલાઈન લર્નિંગ નો પ્રભાવ આપણા શિક્ષણ જગતમાં ચાલુ રહેશે, અથવા તો આપણે એને વધારે સારી રીતે એડોપ્ટ કરી શકીશું? મારું ચોક્કસ માનવું છે કેતનભાઈ કે આ જે એક આપણને બાય ફોર્સ ડિજિટલ લર્નિંગ ઉપર ના રસ્તે જવાનું એક કરવું પડ્યું છે, તો એના માટે આ આપણી પાસે એક હવે બધાને ટેવ પડી ગઈ. હું કહું તો નર્સરી થી માંડીને 12મા ધોરણના બાળકો, નાના બાળકો છે એમની જોડે એમના પેરેન્ટ્સ બેસે છે, પણ એ લોકો બી આ ગૂગલ ને બીજા બધા પ્લેટફોર્મ્સ દ્વારા સ્કૂલ અટેન્ડ, વર્ચ્યુઅલ ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છે. તો આ જે આપણને એક ટીચરોને અને વિદ્યાર્થીઓને એક જે આ એક બાય ફોર્સ ટેવ પડી છે, મારા આપે કહ્યું એમાં ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ, વેરી પોઝિટિવ ડેવલપમેન્ટ. અને મારું માનવું છે કે હવેના જે સ્કૂલો ચાલુ થશે, યુનિવર્સિટી કોલેજો ચાલુ થશે કોવિડ પછી બી, એમાં પણ આ એક બ્લેન્ડેડ લર્નિંગનો જે કોન્સેપ્ટ આપણે આવો જોઈતો હતો એ આવી જશે. ડિજિટલ લર્નિંગના ઘણા ફાયદા છે. એમાં તમે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ થઈ શકે. આપણી પારંપરિક જો લર્નિંગ સિસ્ટમ જોઈએ, નાલંદા તક્ષશિલા કે એના પહેલાથી ગુરુકુલની સિસ્ટમ જોઈએ, તો એમાં પણ ગુરુ અને શિષ્ય, ગુરુ પાસે 10-15 શિષ્ય હોય આશ્રમમાં કે ગમે ત્યાં, ગુરુ જોડે રહે, ગુરુ દરેક શિષ્યને એને જોઈતું એની કેપેસિટી પ્રમાણેનું એને કામ સોંપે અને અપેક્ષા બી એવી રાખે, તો એ જે ઇન્ડિવિજ્યુઅલાઇઝ લર્નિંગ આપણા પારંપરિક જે હતું એન્શિયન્ટ ઇન્ડિયામાં આપણા ટાઈમમાં, એ હવે ડિજિટલ લર્નિંગ દ્વારા કે આ ઓનલાઈન વર્ચ્યુઅલ લર્નિંગ દ્વારા એ પૂર્ણ થઈ શકે. જી તેજલબેન, ખૂબ સાચી વાત કરી કે આ આફતે આપણને બંને વિન્ડો ખોલી આપી છે. નવા પરિવર્તનો પણ આવશે એજ્યુકેશન સેક્ટરમાં, અને સાથે સાથે એક ડિજિટલ લર્નિંગનો એક નવો યુગ પણ શરૂ થઈ શકે એમ છે. આપણે છૂટા પડીએ પહેલા, આ લોકડાઉનના પીરિયડમાં આપણને ખબર નથી કે આ કેટલું લંબાશે અથવા તો ક્યાં સુધી ચાલશે. અનસર્ટેનિટી હજી અત્યારે આપણે વાત કરીએ ત્યારે ચાલુ છે. આપના તરફથી કોઈ એવી ટિપ્સ અત્યારે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં, 12મા ધોરણમાં અથવા તો કોલેજમાં છે, હાઉ પ્રોડક્ટિવલી ધે કેન યુટિલાઇઝ ધીસ ટાઈમ, એના વિશે આપ કોઈ ટિપ્સ એ વિદ્યાર્થીઓને આપી શકો તો? મારા હિસાબે અત્યારે આ સૌથી સારી તક છે સેલ્ફ લર્નિંગની. સેલ્ફ લર્નિંગ એ એક એવી સ્કિલ છે કે કમ્પિટન્સી છે જે આપણા સ્ટુડન્ટ્સને પોતાની અડલ્ટ લાઈફમાં હંમેશા માટે કામ લાગશે. પોસ્ટ કોવિડ દુનિયા જુદી સર્જાવાની છે, તો એ અનનોનમાં આપણે કેવી રીતે નેવિગેટ કરવું, એના માટે એક સેલ્ફ લર્નિંગની સ્કિલ જો અત્યારે ઊભી કરીએ, અને એના માટે આપણે બધા ઘરે બેઠા છીએ થ્રુ ડિજિટલ લર્નિંગ, થ્રુ ઓનલાઈન કોર્સિસ,
તમે એક પોતે પોતાની મેળે સમજીને પોતે શિક્ષણ કરી શકો કે પામી શકો એના ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. ખૂબ અગત્યની વાત એક બીજી છે કે આપણે ઘણા બધા સુખી છે આપણા ઘરમાં, પણ આપણા દેશમાં અને આખી દુનિયામાં ઘણા માર્જિનલાઇઝ લોકો છે કે અત્યારે જે બહુ જ મુશ્કેલીમાં છે. આપણું માઇગ્રન્ટ લેબર સરકાર ખૂબ જ કામ કરી રહી છે, પણ આપણી દેશની આબાદી એટલી મોટી છે. એટલું જ નહીં, આપણો લોઅર મિડલ ક્લાસ છે કે જ્યાં બહાર જઈને માંગી નથી શકતા, એવા લોકો પ્રમાણની જોડે બી આપણે થોડીક શેરિંગની ભાવના ઊભી કરીએ. યંગર્સમાં શેરિંગ આવે, એ લાગણી આવે, એની મને આ બહુ જરૂર લાગે છે. જી તેજલબેન, બહુ સાચી વાત કરી. આ કોવિડની મહામારી આપણને અનેક નવી તકો પણ આપી છે, પરિવર્તનની, જીવનને અલગ દ્રષ્ટિકોણથી જોવાની, માર્જિનલાઇઝ લોકો પ્રત્યે એક કમ્પેશન, સંવેદનાના ભાવથી જોવાની, શેરિંગના ભાવથી જોવાની. આપણે આશા રાખીએ કે આ મહામારીમાંથી આપણે ઝડપથી એક હકારાત્મક શીખ લઈને બહાર નીકળીએ. આપ અમારી સાથે જોડાયા, સમય આપ્યો એ બદલ ફરી એકવાર ચિત્રલેખા.com વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. Thank you.